इन एसोसिएशन विद प्रकाश पंड्या, वामा मल्टीमीडिया प्रेजेंट्स न्यूज प्लस चैनल। ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. હમણાં શરદ પૂર્ણિમા ગઈ, બબ્બે શરદ પૂર્ણિમા હતી. ભારતના લોકો નસીબદાર છે કે અહીંયા શરદ પૂર્ણિમા પણ બબ્બે આવે છે. આ વખતે મને હતું કે ચાલો આજવાની મેટા જઈશું, મહીસાગરના કિનારે જઈશું, ક્યાંક એકાંતમાં જઈને ચાંદની માણીશું. પણ મોટા ભાગના, જેવી મારી સ્થિતિ તેવી મોટા ભાગનાની સ્થિતિ થઈ. ઘરમાં બેસીને, હું 8મે માળ રહું છું ગંગોત્રી એપાર્ટમેન્ટના, 2 માળ ઉપર અગાસી છે. મને યાદ નથી આવતું કે અમારા 10 માળમાં થી કોઈ 10મે માળની અગાસીમાં ચડ્યું હોય. બધાને કીધું ચાલો ઉપર જઈએ તો કે ના, અહીં જ સારું છે. એટલે પોતાના ફ્લેટમાં બેસીને ન ચંદ્ર જોયો, ન ચાંદની જોઈ, ન ઉજાસ જોયો, ન ઠંડો પવન માણ્યો. મને એક મારા ઓળખીતા બેને કહ્યું કે અમારે ત્યાં ગામમાં એવો રિવાજ હતો કે શરદ પૂર્ણિમાના દિવસે કુંભાર છે એ અડધું તોડેલું માટલું તમને આપી જાય. અડધું બનાવેલું, અડધું જ માટલું હોય, ઉપરનું એને તોડી નાખ્યું હોય, નવું હોય. અને પછી એ માટલામાં તમારે બપોરથી પાણી ભરવાનું, સાંજે ઢોળી દેવાનું, અને પછી એમાં દૂધ પૌવા ભરવાના, સંધ્યાકાળથી મૂકી દેવાનું ને 9-10 વાગે એ ફ્રીજમાં થયા હોય એવા ઠંડા દૂધ પૌવા થઈ જાય ને એ દૂધ પૌવા આરોગવાના. એટલે ચાંદનીમાં મૂકેલા દૂધ પૌવા આરોગવાના, ચાંદનીમાં બેસીને આરોગવાના, એનો મહિમા હતો. પહેલા હું બોમ્બેથી આવતા મારા મિત્રોને, સગાવાલાને પૂછતો કે તે છેલ્લા ચંદ્રમાં ક્યારે જોયો. હવે તો વડોદરાવાસીઓને એવું પૂછવું પડે એવું છે કે તે છેલ્લો ચંદ્રમાં ક્યારે જોયો. નથી ચંદ્ર જોતા, નથી આપણે તારા જોતા. વડોદરાની અને આજુબાજુની જે વસ્તી છે ભરૂચની ને બધી, એને પૂછીએ કે ચાલો ધ્રુવનો તારો ઓળખી બતાડો. હરિભાઈ રાખીએ કે ધ્રુવનો તારો ઓળખી બતાડો. તો હવે તો શહેરના છોડો, ગામડાના લોકો ધ્રુવનો તારો ઓળખી શકે એવી સ્થિતિ નથી રહી. રોજ રાત્રે આકાશમાં નક્ષત્રો આવે છે, ગુરુ આવે છે, ચંદ્ર આવે છે, બુધ દેખાય છે, શુક્ર દેખાય છે, મંગળનો રાતો રંગ દેખાય છે. સેજ નાનકડું દૂરબીન હોય તો શનિના વલયો દેખાય છે. પણ એ બધું જોવાની આપણને ફુરસદ જ નથી. હવે આપણા માટે આકાશ જેવું કશું રહ્યું જ નથી. આકાશની જે રાત્રે શોભા હોય છે એ આપણા માટે છે જ નહીં. મહાનગરોમાં એટલી બધી રોશની કરી દીધી છે આપણે કે આકાશને આપણે ઝાંખું પાડી દીધું. આકાશમાં હવે મંગળ ગુરુ જોવા હોય તો અઘરું થઈ ગયું. જે 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા વડોદરાના આકાશમાં એવા તકતકતા, તમતમતા, હું ઘણા બધા તારા, ઘણા બધા નક્ષત્રો, ઘણા બધા ગ્રહો ઓળખી શકતો. પણ મને યાદ નથી કે છેલ્લા 2-4 વર્ષમાં કોઈએ વડોદરાના આકાશમાં તારા અને નક્ષત્રો જોયા હોય. વચ્ચે 16 મહિના માટે મારા ગુરુજીની કૃપાથી
હું મહીસાગરના એક કોતરમાં, રાયકા ગામના કોતરમાં રહ્યો. મારી આજુબાજુ 10 કિલોમીટરમાં કોઈ રહેતું નહીં, ચારે બાજુ જંગલ અને કોતરો. અને રોજ આકાશ નવું સ્વરૂપ ધારણ કરે. બીજનો ચંદ્રમા ઉગે એ જોવાનો આનંદ આવે, પૂનમનો ચંદ્રમા ઉગે, 14મો ચંદ્રમા અને પૂનમના ચંદ્રમા વચ્ચે ફેર છે. અને યાદ રાખજો કે 14મો ચંદ્રમા અને પૂનમનો ચંદ્રમા વચ્ચે ફેર છે. એટલું જ નહીં, 14ના ચંદ્રમા અને પડવાના ચંદ્રમા પણ ફેર છે. હવે આમ જોવા જાવ તો બેવની કળા એક સરખી છે, પણ બેવમાં ફેર છે. એ રાયકાના જંગલમાં મને એક ચંદ્રનું ગ્રહણ જોવાનું મળ્યું. અને એ ગ્રહણ વખતે જે જંગલમાં નિરવતા છવાઈ છે, જે શૂન્યતા છવાઈ છે, એનો આનંદ અબજો કરોડો રૂપિયા ખર્ચીએ તો પણ ન મળે. અમેરિકાની આખી ટૂર કરી દો, સિંગાપુરની ટૂર કરી દો, યુરોપની ટૂર કરી દો, પણ એ જંગલમાં રાયકા ગામમાં મેં જે ચંદ્રમાનું ગ્રહણ જોયું છે અને એ વખતની જે નિરવતા, એ વખતની જે આખી સૃષ્ટિમાં બદલાવનો જે મેં અહેસાસ કર્યો છે, દિવ્ય અહેસાસ હતો. ત્યાં રાત્રે મોરનું બોલવું, સવારે મોરનું બોલવું, દિવસે મોરનું બોલવું, એમાં પણ ફેર છે. હવે આપણા કમનસીબ કાનોના માટે કોયલનો ટહુકાર રહ્યો નથી. કોયલનો ટહુકો વડોદરામાં પણ ઘણી વાર સંભળાય છે, પણ હવે એ સાંભળવા માટે કાન ટેવાયેલા નથી. ટીવી આપણા કાન બહેરા કરી દીધા છે, ટીવી આપણને નકામા કરી દીધા છે, આપણને અપંગ કરી દીધા છે. શરદ પૂર્ણિમાની રાત્રે પણ આપણે ટીવી સામે બેસી રહીને પ્રોગ્રામો માણ્યા, પણ આપણે ચંદ્રમા જોવાની તકલીફ લીધી નહીં. આપણામાંથી કેટલા છે કે જેણે સૂર્યોદય ને સૂર્યાસ્ત માણ્યા હોય, માણ્યા હોય એવો શબ્દ વાપરું છું. નોકરી છે સવારની 7 વાગ્યાની, અને પછી ઘરેથી લાંબુ છે અંતર, અને નીકળો છો અને સૂર્યોદય થતો જાય છે, એમ નહીં. પો ફાટવો એટલે શું? ઉષા એટલે શું? સંધ્યા એટલે શું? હાથ સૂજણું એટલે શું? આ બધું જંગલ મારો તો ખબર પડે કે હાથ સૂજણું કોને કહેવાય ને પો ફાટ્યો કોને કહેવાય. આની એક ડોક્યુમેન્ટરી બનાવવી પડશે થોડા વખત પછી, અને આપણે આપણા છોકરાઓને બતાડીએ. હું તો કહું એક ડોક્યુમેન્ટરી બનાવીને પણ બતાડો કે આને પો ફાટ્યો કહેવાય, આને હાથ ઉજાસ કહેવાય. જે શબ્દો છે ગુજરાતી સાહિત્યના શબ્દો છે, નીરવ શાંતિ કોને કહેવાય એ આપણે સમજી નહીં શકીએ. આપણે જીવનમાં એટલું બધું મેળવવાની દોટમાં છીએ કે જે છે એને જોઈ શકતા નથી. એટલો સુંદર ચંદ્રમા રોજ આપણા માટે આવે છે, જાય છે, રોજ કળા કરે છે. રોજ એક સરખો ચંદ્રમા હોતો નથી, દરેક પૂનમનો ચંદ્રમા એક સરખો હોતો નથી. શરદ પૂર્ણિમાનું મહત્વ શા માટે છે કે 12 મહિનાની, એટલે જે 12 પૂર્ણિમા આવે છે એમાં પણ એક ભવ્ય પૂર્ણિમા છે, એનું નામ શરદ પૂર્ણિમા છે. પણ આપણે મિસ કરી જઈએ છીએ, આપણે ચૂકી જઈએ છીએ. હવે બધું ઇન્સ્ટન્ટ થઈ ગયું છે. પહેલા ઘરમાં પૌવા બનતા, સાથે સાથે ફરસાણ બનતું, હવે બધું તૈયાર લાવી રહ્યા છીએ આપણે. હવે દુકાનેથી જ બધી શરદ પૂર્ણિમા આપણા ઘરમાં પધારી રહી છે. આપણે જિંદગીમાંથી ચામ ગુમાવી બેઠા છે. ચંદ્રમા તો દૂર છે, આકાશમાં છે, પણ આપણે આપણા કુટુંબની વાત કરીએ, આપણે નજીકની વાત કરીએ, તો હું બધાને પૂછવા માંગુ છું, મારા તમામ દર્શકોને પૂછવા માંગુ છું કે તમારી પત્નીના આંખની કીકીનો રંગ કયો છે? બેન
પૂછવા માંગુ છું કે તમારા પતિદેવની આંખની કીકીનો રંગ કેવો છે? હું બંનેને પૂછવા માંગુ છું કે તમે એકબીજાની આંખમાં આંખ નાખીને, આંખ પરોવીને ક્યારે જોયું? જીવો છો, પતિ પત્ની છો, સંતાનો પેદા કરે જાઓ છો, 20 વર્ષના પતિ પત્ની છો કે 60 વર્ષના પતિ પત્ની છો, છેલ્લા 1 વર્ષમાં યાદ આવે છે કે તમે, ઘણાને તો 5 વર્ષની વાત હશે, 10 વર્ષની વાત હશે કે પતિ પત્નીએ એકબીજાની આંખમાં આંખ નાખીને જોયું હોય? બહેનોની આંખો ટીવીની સિરિયલોમાંથી ખસતી નથી. અને પતિદેવો એમના બેંક બેલેન્સ, એમના ક્રેડિટ કાર્ડ, એમની બેલેન્સ શીટો, એમના ટાર્ગેટ્સ, એમની અચીવમેન્ટ્સ આ બધામાંથી બહાર આવતા નથી. પતિ પત્ની એકબીજાને જોતા નથી તો પછી એકબીજાને માણે એ તો વાત જ બહુ દૂરની થઈ ગઈ, બીજા દુનિયાની, વિશ્વની વાત થઈ ગઈ. તમે તમારી પત્નીની આંખમાં આંખ પરોવીને આજે જોજો, મારી વાત સાંભળ્યા પછી જોજો. પતિ પત્ની એકબીજાને જોડે શરત રાખે કે ચાલો આજે આપણે એકબીજાની આંખમાં કોણ સૌથી વધારે વાર જોઈ રાખે છે, તમે હારો છો કે હું હારું છું, પણ એ બહાને જુઓ ને. એક જાહેરાતમાં એક હિરોઈન બતાવે છે જે શરત લગાવે છે કે કોણ વધારે વાર જોઈ રહે, પ્રેમી જોઈ રહે કે પ્રેમિકા જોઈ રહે. પણ આપણે તો એ શરતમાંથી ગયા, પહેલા એવી શરતો અમે ભાઈબંધો જોડે મારતા કે ચાલ હું વધારે વાર જોઉં છું કે તું વધારે વાર જોઈશ. પણ આપણે પતિ પત્નીની આંખમાં જોવાનું છોડી દીધું છે. ઘણા કારણ હોઈ શકે છે, ગભરાઈએ છે, આપણી આંખોમાં એટલા બધા, એટલી બધા રહસ્યો છુપાવીને બેઠા છે, એટલા બધા ગુના છુપાવીને બેઠા છે કે હવે એકબીજાની આંખમાં આંખ પરોવીને જોવાનું પણ આપણા માટે અસંભવ થઈ ગયું છે. જોતા જ નથી, ટાળીએ છે. સહવાસમાં છીએ, સાથે જમીએ છીએ, સાથે બહાર જઈએ છીએ, સાથે આનંદ કરીએ છીએ, પણ એકબીજાને જોતા નથી. કોઈ પ્રેમી પ્રેમિકા કદાચ જોઈ લેતા હશે, અને એટલે જ પ્રેમ, પ્રેમી પ્રેમિકા અને પતિ પત્ની વચ્ચેનો જે તફાવત પડી જાય છે એ આટલો જ પડી જાય છે. પ્રેમીઓ એકબીજાની આંખમાં ક્યારેક ક્યારેક જોઈ લે છે, હવે તો એમાં પણ ક્યારેક ક્યારેક થઈ ગયું છે. પણ પતિ પત્નીઓ એકબીજાની આંખમાં જોતા જ નથી. ચાલો એક બીજી વાત પૂછું. આ પ્રશ્ન તો મારો ઉભો જ છે કે તમે તમારી પત્નીની આંખની કીકીઓમાં ક્યારે જોયું? તમે જોયું એની આંખની કીકીમાં તમારું પ્રતિબિંબ પડે છે એવું જોયું કોઈ દિવસ? બીજો સવાલ છે, તમે વગર કારણે સહજ રીતે તમારા પતિ કે પત્નીનો હાથ પકડીને એમ જ બેઠા, ખાલી બેઠા, કશું જ આગળ વધતા નથી, ખાલી તમે એકબીજાના હાથ પકડીને બેઠા છો, તમે બેઉ સાથે જમવા બેઠા છો, અને તમે પતિએ કે પત્નીએ એના હાથ ઉપર ખાલી હાથ મૂકી દીધો હોય પ્રેમથી, કશું જ બોલ્યા વગર, વાત કર્યા વગર, એવો બનાવ ક્યારે બન્યો? બન્યો ખરો, ઘણા માટે તો એ સવાલ છે કે આવો બનાવ ક્યારે બન્યો ખરો? કે કામ તમારામાં પ્રવેશ્યો નથી અને તમે પત્નીને એમ જ સહજ રીતે, બહુ જ એનાથી સાત્વિકતાથી એના હાથને હાથમાં લઈને બેઠા. રોમાન્સ જતો રહ્યો છે, રોમાંચ જતો રહ્યો છે જીવનમાંથી. આનંદના જે મૂળ તત્વો છે રોમાંચ અને રોમાન્સ,
એ બેઉ ગુમાવી દીધા છે. પતિ પત્નીનું જે દાંપત્ય છે એ આપણે ખોઈ દીધું છે. પતિ પતિ પત્ની વચ્ચે હવે કોઈ દાંપત્ય નથી, હવે એડજસ્ટમેન્ટો છે, હવે સ્પેસ છે એકબીજા વચ્ચે કે ભાઈ આ મારી તારી મર્યાદા, આ મારી મર્યાદા, હું મારી રીતે જીવીશ, તું તારી રીતે જીવ, હું આવું ત્યારે તું હોય, તું ના આવે ત્યારે હું હોઉં, આ બધી વાતો ભૂલી જવાની, તું તારી રીતે જીવ, હું મારી રીતે જીવીશ. બંને જણા અલગ અલગ ખાનામાં જીવે રાખીએ છે, મળીએ છે, જોડે જમીએ છે, મિત્રોને જમવા બોલાવીએ છે, સગા સંબંધીઓને ત્યાં જઈએ છે, બની ઠનીને જઈએ છે. પણ સાચું કહેજો કે રોમાંચ, અને અંગ્રેજીમાં કહું તો રોમાન્સ, જેવું કોઈ તત્વ આપણા બે વચ્ચે રહ્યું છે ખરું? મારો એક બીજો સવાલ છે, તમે પત્ની માટે સાંજે ઘરેથી પાછા જઈ, ઓફિસથી પાછા જઈ રહ્યા છો, કામ પરથી પાછા ફરી રહ્યા છો, પેઢી પરથી પાછા ફરી રહ્યા છો, તમે પત્ની માટે વેણી લીધી, ફૂલ લીધા, એવો બનાવ ક્યારે બન્યો? પત્ની તમારી દરેક વસ્તુની કાળજી રાખે. મને ઘણી બધી વાર થાય કે રોજ મારું ઘર આટલું ચોખ્ખું ચણાક કેમ રહે છે? કોક છે એની પાછળ જે મહેનત કરી રહ્યું છે, દોડી રહ્યું છે, જે પોતાની વહેલી સવારની ઊંઘ છોડીને તમને ઊંઘવા દે છે, પોતે સવારે વહેલા ઉઠી જાય છે, દોડા દોડ કરી મૂકે છે, રોજ બાથરૂમો ધોવી પડે છે, રોજ સંડાસો ધોવા પડે છે, રોજ કપડા ધોવા પડે છે, અને એ તમારી પત્નીઓ કરે છે. રોજ સમયસર રસોઈ તૈયાર છે, પાણી આવ્યું કે ના આવ્યું એને કપડા ધોયા છે, એને શું કર્યું તમે જાણતા નથી, તમે ઘેર આવ્યા એને રસોઈ તૈયાર રાખી છે, એને બપોરે કઈ કઈ જવાનું હતું, શું શું કામ હતા, એને પણ નોકરી કરવાની હતી, એ બધું એ આસિયામાં મૂકીને તમારા માટે તો એ તૈયાર બેઠી છે રસોઈ કરીને. અને તમે વિના કારણ એની વર્ષગાંઠ છે ને તમે ફૂલ વરસાવો ને એના માટે દીવા કરો ને એના માટે ઝગમગ ઝગમગ લાઈટો લગાડી તો બીજી વસ્તુ છે, પણ તમે એમ જ વગર કારણે એના માટે વેણી લઈ ગયા, એના માથામાં વેણી બાંધી આપી, એના માથામાં એક ફૂલ નાખી આપ્યું, એવું ક્યારે બન્યું? અને પછી અદાલતોમાં જે હજારો લાખો છૂટાછેડાના કેસોનો ભરાવો થાય છે, એ આ બધાનો સરવાળો છે. તમે રોમાંચ અને રોમાન્સ ગુમાવી બેસો, પ્રેમ ગુમાવી બેસો, બે જીવતા જીવંત માણસોને બદલે બે ઠીકરા, બે ઘડા જીવતા હોય સાથે એમ જીવો, અને પછી એક દિવસ ખબર પડે છે કે બધું ખલાસ થઈ ગયું છે. શરમ ના માર્યા, સમાજના ડર ના માર્યા, તમે છૂટા નથી પડતા, છોકરા મોટા થઈ ગયા છે, છૂટા નથી પડતા. પણ બધું વેરાન કરી નાખ્યું છે, પછી જીવે રાખીએ છે, ગાડી ખેંચાય જાય છે. આપણે શરદ પૂર્ણિમા ના ઉજવી શકીએ, આપણે દિવાળીની આનંદ ન લઈ શકીએ, આપણે બેસતા વર્ષનો આનંદ ન લઈ શકીએ, આપણે ટાર્ગેટ, એચિવમેન્ટ્સ, એવોર્ડ્સ, આને બધાએ આપણને ગાડા કરી દીધા છે. કુટુંબ જીવનના ભોગે આપણે એચિવમેન્ટ્સો મેળવી છે, ઘરનાને ની બાદબાકી કરી નાખવી છે અને બહાર વિજય મેળવવો છે. મેં જે નાની નાની વાતો કહી કે એની આંખ તમે દિવસમાં બે વાર, એક વાર, ત્રણ વાર હગ કરો, એકબીજાને ભેટો, જરા એકબીજાને હાથમાં હાથ લો, વગર કારણે હાથમાં હાથ લો,
તમે એના માટે નાની ભેટ લાવો. હું નથી કેતો કાર આપી દો, હોન્ડા સિટી આપી દો કે હોન્ડા સિટી આપી દો, નહીં, પણ તમે એના માટે ફૂલ તો લઈ જઈ શકો. ઘણા બધા પતિદેવો છે રોજ શાકનો થેલો ભરીને લઈ જાય છે, કારણ કે પાર્ટ ઓફ ડ્યુટી છે. પણ એમ નથી સમજ પડતી કે એ જ ફૂટપાથ પર એક ફૂલવાળી બેઠી છે, ત્યાંથી ભગવાનની પાતરી બંધાવે છે. જે ભગવાન આવવાનો નથી, તને કશું કહેવાનો નથી, આપું તોય કશું થેન્ક્સ નથી કહેવાનો, એને એ તારા માટે એના હાથથી કશું કરવાનો નથી. પેલી 24 કલાક 365 દિવસ એના બંને હાથથી તારા માટે બધું ગોઠવતી રહે છે, કરતી રહે છે. તું ભગવાનની મૂર્તિ માટે ફૂલ લઈ જવાનું ભૂલતો નથી, પણ તારી પત્નીને ફૂલ આપું એવું તને યાદ નથી આવતું. તને કોઈ દાડો થતું નથી કે હું મારી પત્નીને ફૂલ આપું. કોક દિવસ માને ફૂલ આપું, બાપને ફૂલ આપું, ભાઈને ફૂલ આપું, ભાભીને ફૂલ આપું, કોઈને માટે તને કોઈ લાગણી જ નથી. અને પછી તું લાગણી શોધતો ફરે છે કે મારો ભાઈ આવો, મારા ભાભી આવો, મારા બાપ આવો. ભાઈ તે ક્યારે લાગણી બતાડી? તો એ લોકો તારા માટે લાગણી બતાવશે. તો તું ભગવાનની ફૂલની પાતરી બંધાવ છું, ત્યાં એ વેણી પણ વેચે છે, એ બીજા ગુલાબ પણ વેચે છે, એક બીજી પાતરી બંધાય અને પત્નીને આપ. 5-10 રૂપિયાની કેડબરી અપાય એવું નથી કહેતો, પણ રાવલ ગાવની 1 રૂપિયાની 4 પીપરમિન્ટ આવે છે તો લઈ જા કોક દાડો, અને જો કે કેટલી ખુશ થાય છે, કારણ કે એ દૂર આવ્યો છું. પત્ની તારી ભેટની કિંમત નહીં મૂકે, તે હીરાની અંગૂઠી અપાવી કે નથી અપાવી એ નહીં યાદ કરે. તારી પત્ની છે, તું કોદાડો બંગડી લઈ ગયો એના માટે, એ તારા નામની બંગડીઓ પહેરે છે. તને કોઈ દિવસ એમ થયું કે ચાલ ભલે મોટી આવી જશે, નાની આવી જશે, તું જો કે કેટલી ખુશ થાય છે. નથી સ્થિતિ ખોટા ખોટી બુટ્ટી લઈ જા, એના માટે ચાંદલાનું એક પેકેટ લઈ જા. આ બધું થેન્ક્સ ગિવિંગ છે. કોક દાડો એના માટે સારું બોલ. કોક દિવસ બહુ સરસ રસોઈ બનાવી છે, ખાઈને હાથ ફેરવીને છાપુ લઈને તું ખાય છે અને જમ્યા પછી સીધો ઉઠીને ખાટલામાં જઈને સુઈ જાય છે. કોક દાડો તો વિચાર કર કે આ તારા તારી થાળીમાં 12 આઈટમો હતી, 12 વસ્તુઓ હતી, એ બનાવવા માટે એને 24 કલાક બગાડ્યા છે. એ દિવસે તું એની પાસે જા, અને એ તો તને ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવે છે. 14 વસ્તુ છે ને, રોટલી તો ગુજરાતીને ગરમ જ જોઈએ એમ માનીને તને ગરમ ગરમ રોટલી ખવડાવી રહી છે. તું થાળી પરથી ઉઠીને ખાટલે જાય છે તો એની પાસે જા, એ રોટલી બનાવે છે અને માથાના વાળમાં હાથ ફેરવીને કહે કે આજે બહુ સરસ રસોઈ હતી. આપણે બધા થેન્ક્સ ગિવિંગ શું છે તો ભૂલી જ ગયા છે. ભગવાનનો આભાર નથી માનતા કે શરદ પૂર્ણિમાએ અને 12 મહિના આકાશમાં સુંદર ચાંદ લટકાવ્યો છે. આપણને ચાંદ જોવાની ફુરસત નથી, ઘરના ચંદ્રમાને જોવાની ફુરસત નથી. ઘરના સગાવાલાઓને જોવાની ફુરસત નથી. ઘણા લોકો બહુ રેગ્યુલરલી લિસ્ટ રાખે કે આજે હું આવતા આવતા 4 થી 6 માં બરોડા હાટમાં જવાનું છે, પછી અહીં નરહરીમાં જવાનું છે, પછી અહીં જવાનું છે. સગા વાલા જેટલા માદા છે બધાને જોઈ આવે, કોલેજમાં એટલે ઓફિસમાં ગુલ્લા મારીને જોઈ આવશે. સાહેબને કહેશે કે હું જોઈ આવું, મારા શાળાના છોકરાનો ભાઈને એને દાખલ કર્યો છે, જઈ આવવું પડશે, એને જોવા જવું છે. પણ ઘરમાં જે છે એની સામે જોવું નથી. જુએ છે બધા પત્ની બીમાર પડે તો સેવા કરીશ. અરે ભાઈ કોક દાડો તું એની એમને સેવા કર. જે લોકો આજે મારી વાત સાંભળે છે એ જીવનમાં એક વાત વણી લે કે હું
દુનિયાભરને તો થેન્ક્સ ગિવિંગ નથી કહી શકતો, પણ મારી પત્નીને, મારા બાળકોને, મારા માતા પિતાને હું થેન્ક્સ ગિવિંગ આભાર માનવામાંથી નહીં જઉં. એમનો ઉપકારો છે એનો તો બદલો નહીં ચૂકું, પણ એમનો આભાર માનતો રહીશ. નાની નાની વાત એમનો આભાર માનતો રહીશ. તું બાળકો માટે ચોકલેટ લાવે છે, તું બાળકો માટે નાની નાની વસ્તુ લાવે છે, અને બાળકોની જે માં છે જેણે તને આટલા સુંદર સંતાનો આપ્યા છે, એને તે સંતાનો આપ્યા એ દિવસે પણ કઈ નથી આપ્યું ભાઈ. એને તને બહુ બધું આપ્યું છે, હવે તું થોડું થોડું નાનું નાનું આપ. તાકાત છે, ઈચ્છા છે તો ગાડી આપ, સ્કૂટર આપ, અને નથી તો નાની નાની વસ્તુઓ તું એને આપ. 12 મહિના આપ, 365 દિવસ કઈક ને કઈક. આપને કશું ના અપાય તો એની જોડે 5 મિનિટ બેસ, એનો હાથ પકડ, વગર સ્વાર્થે, વગર કામે. કામ બે અર્થમાં કહું છું, વર્ક અને સેક્સ બંનેના અર્થમાં કહું છું, બંને વગર તું એનો હાથ પકડ. રસ્તામાં જઈ રહ્યા છો, હવે જમાના જતા રહ્યા, જયારે અડકીને નતું ચલાતું, આજે તમે તમારી ગમે તે ઉંમર તમારી છે, તમારી ગમે તે ઉંમરની પત્ની છે, તમે હાથ પકડીને ચાલી શકો છો. નીકળતા જરા ઘરેથી નીકળું છું તો જરા પ્રેમથી નજીક જઈને, અરે ભાઈલા તું જય શ્રી કૃષ્ણ કરે છે કે બચકા ભરે છે એ જ ખબર નથી પડતી. નીકળતા મોડું થયું છે તે તારી ભૂલ છે. ચશ્મા કઈ મૂકું છું, ચાવી કઈ મૂકું છું, પાકીટ કઈ મૂકું છું, રૂમાલ કઈ મૂકું છું, કશી વસ્તુ તું ઠેકાણે નથી મૂકતો, અને પછી બધું બૂમાબૂમ કરીને માગું છું, પછી એની પર ખીજાઉં છું, અને પછી ગમે તેવું બોલતો બોલતો તું જાઉં છું. થોડો વહેલો ઉઠ. ગુજરાત સમાચાર સંદેશ વાંચવાની ચીજ છે, ગોખી નાખવાની ચીજ નથી. 1 થી 16 પાના તો અમે તંત્રી વિભાગના લોકો પણ વાંચતા નતા. છાપાનો તંત્રી બી 16 પાન જોતો નથી હોતો, એ 2 કે 4 આઈટમ જુએ છે, બાકી બધી તો છાપામાં જુદા જુદા લોકો ગોઠવે છે ને છાપું તૈયાર થઈ જાય છે. અને તું મંડ્યો છું સવારના પોરથી, ઉઠ્યો વહેલો તો પછી છાપા લઈને બેઠો છું, ગોખવા બેઠો છું, અને છેલ્લી ઘડીએ દોડાદોડ કરું છું. તો ભાઈ થોડો સુધાર, આવો આપણે બધા સુધરીએ, પત્નીઓ પણ થોડી સુધરે. આટલું બધું તમે કરો જ છો, 24 કલાક 365 દિવસ ઘર માટે ઘસાઈ છૂટો છો. તો જરા પતિદેવ જઈ રહ્યા છે તો લિફ્ટ સુધી કે દરવાજા સુધી મૂકવા જવાય બે. તમે પણ થોડો પ્રેમ દર્શાવો. જરૂર નથી કે પતિઓ જ દર્શાવે, પણ પતિઓ તો નગુણા છે. એટલે હું જે આજે કહી રહ્યો છું પતિઓને કહી રહ્યો છું કે પેલી બાપડી તો એક યા બીજી રીતે તારા માટે ઘસાઈ જ રહી છે. પણ તું થોડો એના માટે કૂણો પડ ભઈલા, તું એને થોડો પ્રેમ કર, એને બતાડ પ્રેમ છે. બધા મારી બી એવી ટેવ છે, મને બહુ પ્રેમ છે તમારા બધા માટે. હું મારા ભાણિયાઓ ને ભત્રીજાઓ બધાને કહું બહુ પ્રેમ છે, પણ અરે બતાડવાની તો જરૂર છે. એ બહુ પ્રેમ છે એ પૂરતો નથી, પ્રેમ છે એના કરતા પ્રેમ બતાડવાની વધારે જરૂર છે. તમારા સહઅધ્યાયીઓ છે કે તમારા સહપાઠીઓ છે કે તમારા સહકર્મચારીઓ છે, થોડોક પ્રેમ બતાડો. કુદરતને માણીએ, કુદરતના સહવાસમાં રહીએ, કુદરતની સાથે રહીએ, સૂર્યોદય જોઈએ, સૂર્યાસ્ત જોઈએ, અને સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે અને સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચે પત્નીને 5 વાર પ્રેમ કરીએ. પ્રેમની અભિવ્યક્તિ કરીએ. પ્રેમ કરીએ તો બધા કેસે 24 કલાક કરું છું, તારા સિવાય હું કોઈને પ્રેમ નથી કરતો, પણ એની અભિવ્યક્તિ કરીએ પત્ની સામે. સાચી ન થાય તો ખોટી કર, પણ તું પ્રેમની અભિવ્યક્તિ કર, અને જો કે તું પ્રેમની અભિવ્યક્તિ કરતા 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 એક સાચા પ્રેમમાં ગોઠવાઈ જાય છે કે નહીં, તને એક સાચો પ્રેમ ઉભો થાય છે કે નહીં. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, પણ મહેરબાની કરજો અને થોડા સુધરી જજો.
સ્વર્ગસ્થ ઉર્મિલાબેન ભટ્ટની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સમાચારના જાણીતા કટાર લેખક જય વસાવડાનું વ્યાખ્યાન. વિષય: જીવનનો વૈભવ, આનંદ અને આઝાદી. સ્થળ: વાણિજ્ય ભવન, રેસકોર્સ, વડોદરા. તારીખ: 1/11/2010, સાંજે 7 કલાકે. સાહિત્ય રસિક મિત્રોને પધારવા માટે ભાવભીનું નિમંત્રણ છે.